2018માં ભાજપનું 3 રાજ્યોમાંથી ધોવાણ થઈ રહ્યું છે અને જેને પગલે ભાજપ માટે લોકસભાના ચઢાણ ખૂબ જ કપરા છે. સત્તા ટકાવી રાખવા મોદી અને શાહે બદલવી પડશે પોતાની ચાલ, નહીં તો રાજનીતિના આ શતરંજમાં ખાવી પડશે. વિધાનસભા 2018માં ધોવાણ, 2019 માટે કપરા ચઢાણ, બદલવી પડશે ચાલ, નહીતર ખાવી પડશે શેહ અને માત. મોદીનો જાદુ અને શાહની ચાણક્ય ચાલ એ ભાજપનું પારસમણી છે. આ પારસમણી અત્યાર સુધી જે રાજ્યને સ્પર્શતું હતું તે રાજ્ય કમળબય બની જતું હતું, પરંતુ વિધાનસભા 2018માં ત્રણેય રાજ્યોમાં પારસમણી નિષ્ફળ સાબિત થયો છે. ત્રણેય રાજ્યોમાં ભાજપનું ધોવાણ થતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. કેમ કે લોકસભાની ચૂંટણી માથે છે, ત્રણેય રાજ્યોમાં ભાજપની હારથી ભાજપ માટે 2019 સૌથી મોટો પડકાર છે. લોકસભામાં ભાજપના કપરા ચઢાણના કારણોની વાત કરીએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભાજપને ભૂંડી હાર, તો બીજી તરફ રાહુલ ગાંધીની સુધરતી છબી પણ ભાજપ માટે મોટી અડચણ બની રહી છે. ઉપેન્દ્ર કુશવાહાએ પણ એનડીએમાંથી છેડો ફાડી લીધો છે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પાર્ટી પણ હવે એનડીએ સાથે નથી રહી. સાથે જ દક્ષિણ ભારતમાં પણ ભાજપના સહયોગીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. આ તમામ કારણો કહી રહ્યા છે કે 2019માં ફરી સત્તારૂઢ થવા મોદી માટે કપરું છે. વિધાનસભા 2018ના પરિણામો કહી રહ્યા છે, પ્રજાનો મૂડ સત્તા વિરોધી છે. પ્રજાનું આ મૂડ મોદી અને શાહે પારખી લેવો પડશે અને 2019 માટે પોતાની ચાલ બદલવી પડશે. જો આ બેલડી પોતાની ચાલ નહીં બદલે તો લોકસભાની શતરંજમાં તેમને શેહ અને માત ખાવી પડશે. ત્યારે સવાલ એ છે કે મોદી શાહ લોકસભા માટે કોઈ નવો કિમિયો અપનાવશે કે પછી એ જ જૂનો પુરાણો રામ મંદિરનો રાગાલ આપશે, તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. જનતાના અચ્છે દિન આવે કે ન આવે, પણ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ એ વાત ચોક્કસ છે કે કોંગ્રેસના અચ્છે દિન આવી ગયા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને જાણે કે સંજીવની મળી ગઈ, તો 2018ની આ તસવીરે 2019ની તકદીર પણ લખી નાખી. વાત છત્તીસગઢની કરીએ તો અહીં 15 વર્ષ બાદ પરિવર્તન આવ્યું, કમળ કરમાઈ ગયું અને પંજાએ કબજો જમાવ્યો. કોંગ્રેસમાં ઉજવણીનો અવસર. પંદર વર્ષે આવ્યું પરિવર્તન. ખતમ થયો કોંગ્રેસનો રાજકીય વનવાસ. છત્તીસગઢમાં 15 વર્ષ સુધી એક હતું શાસન ચલાવનાર ભાજપને લોકસભા પહેલા લપડાક પડી. ભાજપના રમણસિંહ રંગ ન રાખી શક્યા અને કમળ કરમાઈ ગયો, તો કોંગ્રેસથી અલગ થઈ પોતાની પાર્ટી રચનાર છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીને પણ સત્તા પર આવવાનો અવસર ન મળ્યો અને પંજાએ કબજો જમાવ્યો. 15 વર્ષ બાદ કોંગ્રેસને છત્તીસગઢની પ્રજાએ ઉજવણીનો અવસર આપ્યો. જનતાએ ઉતાર્યો સત્તાનો નશો, રમણસિંહને આપ્યો જાકારો. છત્તીસગઢમાં પરિણામો પહેલા જ પરિવર્તન લગભગ નક્કી મનાતું હતું. સત્તાના મોહમાં મદમસ્ત રમણસિંહને જાકારો આપવાનું મન જનતાએ બનાવી લીધું હતું, પણ અજીત જોગી હુકમનો એક્કો મનાઈ રહ્યા હતા. જનતા કોંગ્રેસ છત્તીસગઢ પાર્ટી બનાવી ચૂંટણી મેદાને ઉતરેલા અજીત જોગી લીડ મેળવે તો ભાજપ સાથે મળી સત્તા પર આવી શકે તેમ મનાઈ રહ્યું હતું. પણ જેમ જેમ પરિણામો સ્પષ્ટ થતા ગયા, તેમ તેમ જનતાનો મિજાજ પણ સ્પષ્ટ થઈ ગયો. જનતાએ રમણસિંહને જાકારો આપ્યો અને પરિવર્તનની લહેર ઉઠી. લોકસભા પહેલા રમણસિંહને મળેલી લપડાકના કારણો તરફ નજર કરીએ તો 15 વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ રમણસિંહે જમીની સ્તરે સંપર્ક તૂટ્યો હોવાનું મનાઈ રહ્યું છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સરકાર સામે ઉગ્ર રોષ હતો, તો આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોથી દૂરી બનાવી રાખવી પણ ભાજપને ભારે પડી.
लोगों ने भारतीय जनता पार्टी को रिजेक्ट कर दिया है, नकार दिया है इनको, और नकारा है इस कारण कि अहंकार था भारतीय जनता पार्टी में। हर वक्त बात कांग्रेस मुक्त की हो रही थी, वादा खिलाफी हो रही थी जगह जगह पे। तो कमल करमायू ने हाथ में आवी गई बाजी। महत्वपूर्ण समाचारों साथे आपने बतावी तो ये कि हवे जे रीते पांचे पांच राज्यनी चूंटणीना परिणाम सामे आवी रह्या छे, कांग्रेस नो जादू केम चाल्यो? सौथी पहेला जो तेनी वात करवामां आवी, कांग्रेसनी जीत साथे राहुल पर त्यारे सौ कोईए पोतानी पसंदगीनो कळस जोड्यो। भाजपनी निष्फळता लोको समक्ष मूकवामां कांग्रेस सफळ रह्यु छे। मोटा तायफाओ करवाना बदले जमीनी स्तर पर कांग्रेस प्रचार प्रसारमां जोडायु अने राहुलना नेतृत्वने अत्यारे कांग्रेसना तमाम कार्यकर्ताओ बिरदावी रह्या छे अने तेने ज તમામ શ્રેય પણ આપી રહ્યા છે। તેમણે મહત્વપૂર્ણ બાબતમાં એ પણ જણાવ્યું કે જાતિ ધર્મ પ્રાંતના નામે ભાજપે તમામ લોકોને લડાવ્યા, પરંતુ હવે તે તમામ લોકોને એક સાથે રાખવાનું કામ કોંગ્રેસ કરશે। જોવાનું એ છે કે આ તમામ વાયદાઓ તો કરવામાં આવ્યા છે, પરંતુ શું તે વાયદાઓને પરિપૂર્ણ કરશે કોંગ્રેસ? રાજસ્થાનમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો અને તેની અંદર તમામ જે મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જન ઘોષણા પત્ર જાહેર કરતા જનતા લક્ષી તેને ગણાવ્યું હતું, ચૂંટણી ઢંઢેરો નહીં પરંતુ જન ઘોષણા પત્ર, અને જનતા પાસે તેમની પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા હતા। રાજસ્થાનમાં જો કોંગ્રેસ આવશે તો વાયદા કરવામાં આવ્યા છે કે ખેડૂતોના દેવા માફ થશે, સાથે જ કન્યાઓને મફત શિક્ષણ પણ આપવામાં આવશે। પરંતુ હાલમાં જે સમાચાર સામે આવ્યા કે હવે રાજસ્થાનની અંદર જ્યાં જીત કોંગ્રેસની થઈ રહી છે ત્યારે અશોક ગેહલોતનું નામ સીએમ પદ માટે આગળ વધી રહ્યું છે, કારણ કે મહેનત અહીંયા ક્યાંક તમામ લોકોની હતી। યુવા નેતા સચિન પાયલોટે જે મહેનત કરી હતી અને જે રીતે તેમને હતું કે સીએમ પદ પર તેમનું જ નામ છે ફાઇનલ, પરંતુ અશોક ગેહલોતનું નામ સૌથી આગળ રાજસ્થાનમાં। આખરે હવે કોનું રાજ? રાહુલ ગાંધીના અત્યંત વિશ્વાસુ એવા અશોક ગેહલોતને મળશે શું આ પદ? કોંગ્રેસના રણનીતિકાર છે અશોક ગેહલોત, ગેહલોતને મળી શકે છે મહેનતનું ઇનામ? રાજસ્થાનમાં હવે કોનું રાજ? મુખ્યમંત્રી તરીકેનો અનુભવ તેઓ પણ પાસે રહી ચૂકેલો છે, રાજસ્થાનમાં જનતા પર સારી પકડ છે અશોક ગેહલોતની, અનુભવના કારણે રેસમાં તેઓ સૌથી આગળ ચાલી રહ્યા છે। પરંતુ સચિન પાયલોટ જે યુવા ચહેરો છે તેને પણ મોકો મળી શકે છે, રાહુલના તેઓ વિશ્વાસુ છે, રાહુલ ગાંધીના વિશ્વાસુ એવા સચિન પાયલોટને પણ મોકો મળી શકે। પિતા રાજેશ પાયલોટ કોંગ્રેસના મોટા નેતા હતા, કોંગ્રેસ કાર્યકર્તાઓમાં સૌથી લોકપ્રિય છે સચિન પાયલોટ। શાહની ચાણક્ય નીતિ સામે કોંગ્રેસના જાદુગર, શાહની રણનીતિ સામે કોંગ્રેસનું અશોક ચક્ર, અશોક ગેહલોત ડૂબતી કોંગ્રેસને તારનાર એવો નાવિક જેણે કોંગ્રેસને સંજીવની આપી, રાહુલને રાજકીય રાહ ચીંધી અને હારની બાજી જીતમાં બદલનાર બાઝીગર બન્યા, રાજસ્થાનમાં પરંપરા તોડનાર એક એવો જમીની નેતા જેણે પરંપરા તોડી સતત 10 વર્ષ સુધી રાજસ્થાનમાં સત્તાનું સુકાન સંભાળ્યું, દેશભરમાં જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો હતો અને મોદી લહેરમાં પંજાનો પાવર ઓસરી રહ્યો હતો ત્યારે કોંગ્રેસને એવા જાદુગરની જરૂર હતી જે રાજકીય પવનની દિશા બદલે, એવા રણનીતિકારની જરૂર હતી જે નિરાશ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકી શકે। રાહુલ અધ્યક્ષ બન્યા અને તેમણે અશોક ગેહલોત પર ભરોસો મૂક્યો, તેમણે સૌથી પહેલા મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની જવાબદારી સોંપી અને પોતાની રણનીતિ માટે જાણીતા ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા, ગુજરાતમાં સત્તા ન મળી પણ ઉત્સાહ 100% વધ્યો। રાહુલે ગુજરાતમાં સારા પ્રદર્શનનું ઇનામ ગેહલોતને આપ્યું, ગેહલોત રાહુલના વિશ્વાસુ અને મુખ્ય રણનીતિકાર બની ગયા, યુવાનોને પોતાની પહેલી પસંદ માનતા રાહુલ ગેહલોતની રણનીતિ પ્રમાણે રાજકીય શતરંજ ગોઠવવા માંડ્યા, ઓછું બોલતા ગેહલોતના આ સોકઠા કામ કરી રહ્યા હતા। કહેવાય છે કે 3 રાજ્યોમાં સત્તા મેળવવા માટે ગેહલોતની રણનીતિનો ખાસ લાભ લેવાયો હતો, સ્થાનિક સમીકરણોને રાજકીય રંગ આપવામાં ગેહલોત માસ્ટર મનાય છે, રાજસ્થાનમાં પોતાની ગ્રાઉન્ડ નીતિનો ભરપૂર ઉપયોગ કર્યો, તો સચિન પાયલોટ જેવા યુવા નેતાને આગળ કરી યુવા અને અનુભવીનું કોમ્બિનેશન થકી સત્તાનો સ્વાદ ચાખ્યો,
જીત સાથે રાહુલનું કદ વધ્યું છે તો કોંગ્રેસમાં ગેહલોતની ક્ષમતા પણ વધી છે. આમ ગેહલોતનું રાજકીય ગણિત ભાજપનું 2019 નું ગણિત બગાડી શકે છે.